حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. أهل بيته الطيبين الطاهرين المعصومين المذلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق، بسم الله الرحمن الرحيم: يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. خداوند عالم قرآن مجید میں ارشاد فرماوے چھے، اے ایمان لاونا رہو، تقوی اختیار کرو، انے ساچاو نی ساتھے تھی جاؤ. الحمدللہ، آئے عشرے محرم درمیان اپنے پیغام عاشورا بابتے بات کروانی شروعات کری، انے اموک پیغام نے اپنا سمکش پہنچاڑی شکیو. گئی کالے اپنے بولوانی ریت اوپر بات کرے لی. من لگے مائک دیمو چھے کی کم چھے. خیر، આજે આપણે એક બીજા મકસદ ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ, અને ઈ પૈગામને આપણે વાત કરશું કે જેમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આ પૈગામ મક્કામાં આપે છે. એની માટે જરાક તમને હિસ્ટ્રી વાત કરતો જાઓ. જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીનાથી નીકળે છે ત્યારે અબ્દુલ્લાહ ઇબ્ને જાફર ઇમામની સાથે નથી હોતા. જનાબે અબ્દુલ્લાહ ઇબ્ને જાફર કોણ છે તમે બધા ઓળખો છો, જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના શોહર થાય. ખૈર, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ 28 સફરના નીકળે છે, 3 શાબાનના મક્કા પહોંચી જાય છે, 5 દિવસનો સફર. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શાબાન મહિનાથી ઝિલહજ મહિના સુધી મક્કામાં રહે છે. એવામાં જ્યારે જનાબે અબ્દુલ્લાહ ઇબ્ને જાફરની તબિયત સારી થાય છે એટલે એ પણ મક્કા આવે છે હજ માટે. હજ માટે મક્કા આવે છે ત્યાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કહેતા સાંભળે છે કે ઇમામ કહે છે કે અહીંયા હાજીઓના લિબાસમાં મારા કાતિલો આવી પહોંચ્યા છે, મારા કતલનો મનસૂબો બનાવવામાં આવે છે, તો હું ચાહું છું કે હજને ઉમરાથી બદલી અને અહીંયાથી નીકળી જાઉં. અબ્દુલ્લાહ ઇબ્ને જાફર મક્કાના ગવર્નર પાસે જાય છે, જોકે હતો યઝીદનો જ માણસ, યઝીદે નિમેલો માણસ હતો, પણ કારણ કે મક્કામાં હતો અને અબ્દુલ્લાહ ઇબ્ને જાફર સાથે વ્યવહાર સારો હતો, કારણ કે અબ્દુલ્લાહ ઇબ્ને જાફર એક વેપારી માણસ હતા, એને અવારનવાર મક્કા આવવાનું થાય, શામ જવાનું થાય, આ બધા જગ્યા ઉપર એના કોન્ટેક્ટ સારા હતા. અબ્દુલ્લાહ ઇબ્ને જાફર ગવર્નર પાસે જાય છે કે શું તમે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના કતલનો પ્લાન બનાવ્યો છે? તો કે ના, એવી કાંઈ વાત નથી. તો કે તો પછી કાંઈ કર. ઇમામ હુસૈન અલૈહિસ્સલામને ખૌફ છે કે મક્કામાં એમને કત્લ કરી દેવામાં આવશે, હજ માટે પણ નથી રોકાતા અને અહીંયાથી નીકળી જાય છે. આ
હિસ્ટ્રી, આ ઇતિહાસ તમે લોકોએ સાંભળેલો હશે અથવા તો તમારા માટે નવો હોય. ખેર, મક્કાનો ગવર્નર કહે છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને ડર લાગતો હોય તો હું એના માટે અમાનનામું લખી આપું, એટલે કે એક સિક્યોરિટી આપું, રક્ષણ આપું, અને લખી પણ દે છે. મક્કાનો ગવર્નર લખી દે છે કે હુસૈન ઇબ્ને અલી અલૈહિસ્સલામ, તમે અહીંયા રક્ષણમાં છો, તમને અહીંયા કોઈ અઝિયત નહીં પહોંચાડે. ખેર, આ અમાનનામું લઈ અબ્દુલ્લાહ ઇબ્ને જાફર ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ખિદમતમાં આવે છે અને કહે છે કે મક્કાના ગવર્નરે તમને રક્ષણ આપ્યું છે, અમાનનામું આપેલું છે. હવે એ જમાનામાં જ્યારે કોઈ અમાનનામું આપે તો આજના જમાનાની સિક્યોરિટી જેવું હતું કે દાખલા તરીકે અહીંયા મક્કામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કત્લ કરે તો જાણે મક્કાના ગવર્નરને કત્લ કર્યા બરાબર છે, એની ઇન્સલ્ટ કરી બરાબર છે. માટે અગર જો કોઈ કરે એવું તો પછી બદલો લેવામાં આવે. પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાછળની પોલિટિક્સને જાણતા હતા. ઇનકેસ આ અમાનનામું આવી પણ જાય, ઇમામ હુસૈન રોકાઈ જાય અને હાજીઓના વેશમાં કોઈ કત્લ પણ કરી નાખે અને કાતિલને પકડીને મારી નાખવામાં આવે, તેમ છતાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો મકસદ જે છે કે મુનાફિકતને એકદમ જાહેર કરવું, કરબલા સુધી આ મુનાફિકતને પહોંચાડવી, એ વસ્તુ જાહેર થાય નહીં. આખી કુરબાની જે છે ખુદાવંદી આલમ તરફથી જે નક્કી થયેલી છે કે આ કરવાથી જ ઇસ્લામની હિફાજત છે, એ વસ્તુ રહી નહીં. જે યઝીદ લઅનતુલ્લાહ અલૈની મુનાફિકત અથવા બની ઉમૈયાની મુનાફિકતને જાહેર કરવીથી એ વસ્તુ શક્ય થાત નહીં. ખેર, આ એક ઇતિહાસ હતો. મને એ શું કામ ઇમામ હુસૈન અલૈહિસ્સલામે એ અમાનનામું ના સ્વીકાર્યું, એના સાથે મને કાંઈ આપણે વધારે વાતચીત કરવી નથી. ઘણા કારણો હોઈ શકે, મારા મગજમાં જે આવ્યું એ એક કારણ આપની સમક્ષ રજૂ કર્યું. પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એ મક્કાના ગવર્નરને એક જવાબ લખે છે. એ જવાબ શું હતો એ આપણી જિંદગીમાં પૈગામે આશુરા તરીકે મહત્ત્વનો ભાગ રાખે છે. મેં પહેલી મજલિસમાં કીધેલું, આશુરાને ફક્ત દસમી મોહર્રમમાં નથી જોઈ શકતા. આશુરાને જોવી હોય તો મક્કા, મદીના, કુફા અને શામ આ ચારેય ગામને જોવું પડશે. સન 60 હિજરીને જોવી પડશે, સન 63-65 હિજરી સુધી જાવું પડશે, અથવા રસૂલે ખુદાના જમાનાથી સન 61-62 હિજરી સુધી આપણે જ્યારે જોશું ત્યારે આપણને આખી આશુરા સમજમાં આવશે. તો આપણે આજે આ આશુરાના પૈગામને સમજવા માટે મક્કા ગયા છીએ. મક્કામાં ટૂંકમાં વાત કરું, ખુલાસો કરું અત્યાર સુધીની વાતનો, તો અબ્દુલ્લાહ ઇબ્ને જાફર મક્કાના ગવર્નર પાસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માટે અમાનનામું લઈ આવે છે. અમાનનામું આવે છે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અમાનનામાનો જવાબ આપે છે. ખૈરુલ અમાન અમાનુલ્લાહ, કે બહેતરીન રક્ષણ ખુદાનું રક્ષણ છે. બહેતરીન અમાન ખુદાની અમાનત અમાન છે. આપણે ગમે એટલા સિક્યુરિટીવાળા રાખીએ તો પણ ખુદા અગર જો મલેકુલ મોતને મોકલવા ચાહે તો કોણ રોકી શકવાનું? તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે કે ખૈરુલ અમાન અમાનુલ્લાહ, કે બહેતરીન અમાન જે છે એ અલ્લાહની અમાન છે. અને પછી જે ઇમામ ફરમાવે છે એ આપણી આ મજલિસ એના ઉપર આખી હાલ છે. વલઈ યુમેનો બિલ્લાહી મન લમ યખીફ હો ફી દુનિયા, અને એ ઇન્સાન અલ્લાહ ઉપર ઈમાન નથી રાખતો જે અલ્લાહથી ડરતો નથી. નસઅલુલ્લાહ મખાફતન ફી દુનિયા તુજિબુલ અમાના ફિલ આખિરા, હું અલ્લાહ પાસે દુઆ કરું છું, સવાલ કરું છું કે ખુદાવંદી આલમ મને આ દુનિયામાં એનો ખૌફ અદા કરે કે જેથી આખિરતમાં મને અમાન નસીબ થાય. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ બે લીટીમાં મક્કાના ગવર્નરને જવાબ લખે છે. પહેલી વસ્તુ કે બહેતરીન અમાન જે છે એ અલ્લાહની અમાન છે, અને એ ઇન્સાન કે જે ખુદાથી નથી ડરતો એ જાણે અલ્લાહ ઉપર ઈમાન રાખતો
નથી અને હું અલ્લાહની બારગાહમાં ચાહું છું કે મને ખુદાવંદી આલમ એનો ખૌફ અતા કરે કે જેથી આખિરતમાં મને ડરવું પડે નહીં. આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો જવાબ છે અને કયામત સુધી આવનારી પેઢી માટે એક દર્સ છે. દર્સ શું છે? ઇમામ હુસૈન અલૈહિસ્સલામની વાતનો ખુલાસો કરીએ તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મક્કાના ગવર્નરને બયાન કરવા ચાહે છે કે જે ઇન્સાન ખુદાથી નથી ડરતો એ દુનિયાની દરેક વસ્તુથી ડરતો હોય છે, અને જે ઇન્સાન ખુદાથી ડરે છે એને બીજી કોઈ વસ્તુથી ડરવાની જરૂર રહેતી નથી. હવે આપણે આપણી જિંદગીમાં જોવાનું છે કે આપણે કઈ વસ્તુથી ડરીએ છીએ. આપણે ખુદાથી ડરીએ છીએ કે ના? દુનિયાની દરેક વસ્તુથી ડરીએ છીએ. આપણે શું કરીએ છીએ? દુનિયાથી નથી ડરતા અને ફક્ત ખુદાથી ડરીએ છીએ. આપણે દરેકે દરેકે ઇન્સાને પોતાની જિંદગીમાં નિહાળવાની જરૂર છે કે મને શેનો ખોફ છે. અગર ખોફે ખુદા છે તો ખોફે અબ્દ નહીં હોય, ખોફે મખલુકાત નહીં હોય, અને ખોફે મખલુકાત છે તો ખોફે ખુદા નહીં હોય. કારણ કે હદીસે કુદસીમાં ખુદાવંદી આલમ ફરમાવે છે, વબે ઇઝ્ઝતી, ખુદાવંદી આલમ પોતાની ઇઝ્ઝતની કસમ ખાઈને કહે છે, વબે ઇઝ્ઝતી લા અજમાઉ ફી અબ્દી ખૌફૈન વલા અમનૈન, મારી ઇઝ્ઝત અને જલાલતની કસમ ખાઈને કહું છું કે હું મારા બંદામાં કોઈ દિવસ બે ડર અને બે અમાન ભેગી નહીં કરું. યા તો એ દુનિયામાં ડરશે ખુદાથી અને આખિરતમાં અમાન હશે, યા તો પછી દુનિયામાં ખુદાથી નહીં ડરે અને અમાનમાં હશે અને આખિરતમાં ડરવું પડશે. હવે ફેસલો ઇન્સાન ઉપર છે કે ઇન્સાને કેવી રીતે જિંદગી જીવવી છે, ખુદાથી ડરી આખિરતમાં અમાનમાં રહેવું છે કે ના, દુનિયામાં ખુદાનો ડર ના રાખી અને જે મન ફાવે એ કરી નાખવું અને આખિરતમાં પળ પળ ઉપર, સેકન્ડે સેકન્ડ ઉપર ડરવું પડે. આ વસ્તુ આપણા હાથમાં છે. આશુરા આપણને બયાન કરે છે કે તમે આ દુનિયામાં ખુદાથી ડરતા રહ્યો કે જેથી આખિરતમાં તમે આરામથી રહી શકો. પરંતુ ઉમરે સાદને એ લોકો આ દર્શ આપે છે કે દુનિયામાં ડરવાની જરૂર નથી, દુનિયામાં મોજ માણી લ્યો, આખિરતમાં થવું હશે થઈ રહેશે. આ બે ફિક્ર કરબલાના મેદાનમાં પણ છે. એક સલવાતનો સહારો આપો તો આપણે આગળ વધીએ. મૌલાઈ મુત્તકિયાન હઝરત અમીર અલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસલામ ઇરશાદ ફરમાવે છે, ઇઝા ખિફતલ ખાલિક, જ્યારે તું અલ્લાહથી ડર્યો, ફરારતા ઇલાઈ, જ્યારે તું ખુદાથી ડરીશ તો ખુદાની તરફ ભાગીશ, ખુદા પાસે ભાગીશ. વઇઝા ખિફતા મિનલ મખલુક ફરારતા મિનહ, આ અલ્લાહ અને મખલુકના ડરમાં ફર્ક એક જ છે. જ્યારે ખુદાથી આપણને ડર લાગે તો ખુદાની બારગાહમાં આપણે જાશું, પણ જ્યારે મખલુકથી ડર લાગે તો આપણે મખલુકથી ભાગતા નજર આવશું. આ બે વસ્તુ છે. હવે ઇખ્તિયાર આપણા હાથમાં છે કે આપણે કોનાથી ડરવું છે. ઘણા ઇન્સાન દુનિયામાં જે છે કોઈનો ખોફ ના રાખતા હોય અને ફક્ત એને ખુદાનો હોય, પણ બીજા માણસો ના, જે ખુદાથી ના ડરતો હોય એ દરેક વસ્તુથી ડરતો હોય. ગરીબીથી ડરે, માણસોથી ડરે, ચોરથી ડરે, ડાકુથી ડરે, કોઈ મારી નાખશે એનો ડર, ઇન્કમ ટેક્સનો ડર, સરકારનો ડર, જાત જાતના ડર એની જિંદગીમાં સમાયેલા હોય, પણ જ્યારે ઇન્સાન ફક્ત ખુદાથી ડરે પછી કાંઈ પડી ન હોય. કારણ કે જે ઇન્સાન ખુદાથી ડરે એના અમલ એકદમ પ્યોર હોય છે. ખેર, કાઉન્સમાં એક વાત કહેતો જાઓ મગજમાં આવી ગઈ છે. કુરાને કરીમની આયત છે. કુરાને કરીમમાં ખુદાવંદી આલમ કહે છે, ઇન્નમ શૈતાન યુખવ્વિફુ ઔલિયાઅહુમ, કે શૈતાન જે છે એના માનવાવાળાઓને, એના ચાહવાવાળાઓને ડરાવે છે. ક્યાંથી ડરાવે છે? ચાર જગ્યાએથી ડરાવે છે. આગળથી, પાછળથી, જમણી બાજુથી, ડાબી બાજુથી. આ ચાર બાજુ બહુ મહત્ત્વની બાજુ છે.
કે જેનાથી આ શૈતાન આપણને ડરાવે છે અને આપણે બધા ડરતા હોઈએ છીએ. શું કામ? કે ત્યારે ખૌફે ખુદા ભૂલાઈ જાય છે. પહેલી વસ્તુ, આગળથી ડરાવે છે એટલે ફ્યુચરથી ડરાવે છે, ભવિષ્યથી ડરાવે છે. ખાસ કદાચ હું ગરીબ ના બની જાઉં, કદાચ જે છે મારા હાથમાંથી પૈસા બધા ના ચાલ્યા છે. ખાસ કરીને ખુમ્સ દેવાની વાત આવે ત્યારે ઇન્સાનને ડરાવવામાં આવે છે, આ વસવાસ નાખે છે. તું બધા દઈ દઈશ, તારી પાસે રહેશે શું? હા, તો આ ભવિષ્યથી ડરાવે છે. શૈતાન પાછળથી ડરાવે છે, એનો મતલબ કે ભૂતકાળમાં બનેલા બનાવ જે છે એનાથી ડરાવે. પહેલાં ઇન્સાન ગરીબ હતો, હવે અમીર છે, તો હવે દેતા ડરાવે છે કે યાદ છે તારી પાસે ખાવા રોટલી નહીં હતી, હવે દઈ દઈશ તો પાછો એ જમાનો આવી જશે કે તારે ભૂખ્યા રહેવું પડશે. શૈતાન જમણી બાજુથી ડરાવે છે, ઇન્સાન પાસે જે તાકાત હોય છે એનાથી ડરાવે છે કે અગર જો તું આ બધા કામ કરીશ તો તારી પાસેથી માણસો ચાલ્યા જશે અને તું એકલો રહી જઈશ. તો જે તાકાત છે એ હાથમાંથી ચાલી જવાનો ખોફ. ડાબી બાજુથી ડરાવે છે, મતલબ કે જે ઇન્સાન પાસે ફેબલેસ છે, જે કમજોરી છે એનાથી ડરાવે છે. તારા ઘણા ગુના છુપાયેલા છે, એવું ના બને કે લોકો સામે જાહેર થઈ જાય, એનાથી ઇન્સાનને ડરાવે છે. આ ચાર બાજુથી શૈતાન ડરાવતો હોય છે. હવે આપણે આપણી જિંદગીમાં અગર જો કામયાબ થવું છે તો ચાર વસ્તુથી આપણે ડરવું પડશે કે જેનું ઇસ્લામ આપણને ભલામણ કરે છે કે તમે ચાર વસ્તુથી ડરતા રહ્યો. અગર જો આ ચાર વસ્તુથી તમે નથી ડરતા, મતલબ કે તમે ખૌફે ખુદા રાખતા નથી. અગર જો એ ચાર વસ્તુ કઈ કઈ છે એ જાણવી છે તો મને એક સરસ મજાની સલવાતનો સહારો આપો કે જેથી મારા ગળાને પણ જરાક જોશ મળે. પહેલી વસ્તુ કે આપણે જે ડરવાની જરૂર છે એ છે ખુદા. અને ખુદાવંદી આલમ કહે છે કે જે કોઈ મન ખાફા મકામ રબ્બેહી જન્નતાન, જે કોઈ ઇન્સાન અલ્લાહથી ડરશે, અલ્લાહના મકામથી ડરશે, તો ખુદાવંદી આલમ એને બે જન્નત અતા કરશે. કઈ કઈ જન્નત છે? એક તો આપણે જ્યારે મરી જશું અને કબ્રમાં રાખવામાં આવશે અને કયામત સુધીનો સમય હશે એને બરઝખ કહેવાય. આ બરઝખમાં ખુદાવંદી આલમ આપણને જન્નત અદા કરશે. બીજી, જ્યારે બરઝખનો સમય પૂરો થાય અને કયામત શરૂ થાય તો કયામતમાં પણ ખુદાવંદી આલમ એક જન્નત આપશે. આ દુનિયામાં ખૌફે ખુદા રાખી લઈએ, બરઝખમાં પણ જન્નત મળશે અને કયામતમાં પણ જન્નત મળશે, અને દુનિયામાં ડર નહીં લાગે. આશુરના દિવસે કરબલાના મેદાનમાં આપણે શહદાએ કરબલાને જોઈએ, ભૂખ હતી, પ્યાસ હતી, સામે 90,000 લશ્કર હતું. અમુક જગ્યાએ 35 કે 40 કે 50 કે મેક્સિમમ 90,000 છે. ઓલા ઝાકિરીન બધા વાતો કરે છે 900,000 લશ્કર હતું ને ખુદાવંદી આલમ એવા લોકોથી આપણને નજાત અદા કરે. અત્યારે એક ક્લિપ ફરતીથી ખબર ના કઈ કઈ વાતો, નૌઝો બિલ્લાહ નસ્તજીરો બિલ્લાહ, એ કહે છે કે ઇમામ હુસૈન અલ્લાહ ઇસ્લામ શિમરેને કહે છે કે પાણી લઈ આવો, હું બૈયત કરવા તૈયાર છું. નૌઝો બિલ્લાહ આવી વાતો, અને આવા ઝાકીરો જ્યારે મેમ્બર ઉપર આવીને આવી વાતો કરે તો શિયતની શું ઇજ્જત રહે. ખુદાવંદી આલમ પાસે દુઆ કરીએ કે ખુદાવંદી આલમ આવા બધા માણસોથી આપણને મહેફૂઝ રાખે. ખૈર, કરબલાના દિવસે શહદાએ કરબલા જે હતા એના દિલમાં ડર નહીં હતો. જનાબે આબિસ જે છે એક બહાદુર વ્યક્તિ હતા, ઇમામ હુસૈન અલૈહિ ઇસ્લામના ખૈમામાં ઇમામ હુસૈન અલૈહિ ઇસ્લામના સાથી મેદાને જંગમાં જ્યારે ઉતરે છે ત્યારે ઝીરા કાઢી નાખે છે. એની પાસે જે ઢાલ હતી એ ઢાલ પણ મૂકી દે છે અને મુબારિસ તલબ કરે છે, આવો હું ડરતો નથી, કોણ છે મારી સામે લડવા માટે? બધા માણસો જોઈને અજબ થાય છે. માણસો ઝીરા પહેરીને આવે, બખ્તર પહેરીને આવે અને આ બખ્તરને કાઢીને મૂકી દે છે, ઢાલ પણ ફેંકી દે છે, તલવાર લઈને આગળ વધે છે, આવો કોણ છે મારી સામે લડવા માટે? વિચાર કરીએ, આ મેદાને જંગમાં જ્યાં હજારોનો લશ્કર છે અને ત્યાં આબિસ આવી રીતે વ્યવહાર કરે છે, માણસો એની સામે આવતા કાપે છે કે આ શું?
મરવા માટે આવી ગયો છે. મોતથી જરાય ડર નથી લાગતો. નહીં, કરબલાના મેદાનમાં ઇમામ હુસૈન અલેહી સલામના સાથીઓને મોતની જરાય પરવાની હતી. એ ભૂખ અને પ્યાસના આલમમાં એકબીજા સાથે હસી મજાક કરતા હતા. એનું કારણ શું છે કે દુનિયામાં જિંદગી જીવી તો ખૌફે ખુદા સાથે જીવી, હવે જ્યારે મરવાનો સમય આવ્યો તો જાણે એ લોકો માટે ઈદનો સમય આવ્યો હોય. હબીબ ઇબને મઝાહિર અને મુસ્લિમ ઇબને ઔસજા જેવા મહાન બુઝુર્ગ વ્યક્તિ કે જેને ઇમામ હુસૈન અલહી સલામ ફકીહ તરીકે બોલાવે છે, આપસમાં હસી મજાક કરે છે. બીજા લોકો જે હતા એ કહે છે કે આય હબીબ, આય મુસ્લિમ, આ વખતે તમને મજાક સૂજે છે. તો કે કેમ મજાક ના સૂજે, હવે જે છે શબે ઝફાફનો સમય આવ્યો છે. શબે ઝફાફનો મતલબ શું થાય કે જ્યારે ઇન્સાનની શાદી થાય તો પહેલી રાત હોય તો એ શબે વિશાલ કહેવાય, કે હવે એ સમય આવ્યો છે કે અમે જન્નતમાં જઈએ, આ અમારી જે છે બહેતરીન શબ હશે. આપણા માટે સામે ગરીબા છે, આપણે મુસીબત મનાવીએ, પણ એ લોકો માટે કામયાબીની શબ હતી. શું કામ? કારણ કે પૂરી જિંદગી ખુદાથી ડર્યા અને હવે એનું ફળ મળવાનું છે. તો એ ખુશી એટલી જાહેર થાય છે કે હવે બધું દર્દ ભૂલાઈ જાય છે. 3 દિવસની ભૂખ છે, પ્યાસ છે, એનો અહેસાસ નથી, કારણ કે જન્નત ઇંતજારમાં છે, અલ્લાહની રજાયત ઇંતજારમાં છે. તો આ જિંદગી છે કે જે આશુરથી આપણને જાણવા મળે છે. અગર જો આપણે સાચા આઝાદાર છીએ તો આખી જિંદગી દુનિયામાં ખુદાથી ડરતા રહીએ કે ત્યાં આપણને કામયાબી અને ઇજ્જત નસીબ થાય, અમાન નસીબ થાય. પરંતુ એના માટે શરત છે કે દુનિયામાં જ્યારે પણ આપણે જિંદગીમાં કદમ ઉઠાવીએ, એક એક કદમ ઉપર ખુદાથી ડરતા હોવા જોઈએ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વ આલિહિ વસલ્લમ એક વખત મસ્જિદમાં મિંબર ઉપર જઈ અને સૂરે અલકારિયા પડે છે. અલકારિયા, મલકારિયા, વમા અદરાક મલકારિયા, આપણને બધાને એનો મતલબ ખબર નથી. અરબ જબાનના માણસો હતા, ખબર હતી એનો મતલબ શું થાય. એક જવાન બેહોશ થઈ ગયો. શું કામ? અલકારિયા એટલે શું? એ વાક્યો, વમા અદરાક મલકારિયા, તને શું ખબર કે આ હાદેસો શું છે. ત્યારે જે છે પહાડ રૂના ફોતરાની જેમ જે છે હવામાં ઉડશે. કયામત આવવા પહેલાંનો મંઝર. આ આયતને સાંભળે છે, એક જવાન બેહોશ થઈ જાય છે. બધા માણસો એને હોશમાં લાવે છે, પૂછે છે શું થયું. તો કે રસૂલે ખુદાએ જે આયત પડી એનાથી હું ગભરાઈ ગયો અને બેહોશ થઈ ગયો. આ વસ્તુ દિલ ઉપર અસર કરે છે. રસૂલે ખુદા કહે છે કે આ ડરવાવાળો માણસ છે, આ જન્નતી છે. જે ઇન્સાન ડરતો હોય એ ઇન્સાન થરથર કાપે છે. ખુદબે હમ્મામ નહેજુલ બલાગામાં છે, મુત્તકીનની સિફત. ઇમામ અલી અલે હમ્મામ એક માણસનું નામ છે. ઇમામ અલી અલ ઇસ્લામને કહે છે કે મૌલા, મુત્તકીનની સિફત બયાન કરો. ઇમામ અલી અલ ઇસ્લામ થોડુંક બયાન કરે છે અને કહે છે કે બસ છે. કહે છે નહીં મૌલા, હજી વધારે બયાન કરો. ઇમામ અલી અલ ઇસ્લામ નહેજુલ બલાગામાં ખુતબે હમ્મામમાં એક પછી એક મુત્તકી લોકોની સિફત બયાન કરે છે. આટલી બધી સિફત કે એ માણસ જે સાંભળતો હતો એ ત્યાં પડી જાય છે અને એની રૂહ કબ્જ થઈ જાય છે. મૌલા આટલી બધી? ઇમામ કહે છે મેં પહેલાં કીધું હતું નહીં ખમી શકે, પણ ના માન્યો. મેં બયાન કરી, હજી બધી સિફતો નહેજુલ બલાગામાં મોજૂદ છે. આપણને કોઈ દિવસ શોખ થવો જોઈએ કે આપણે જઈ અને રિસર્ચ કરીએ કે મુત્તકીનમાં કઈ કઈ સિફતો હોવી જોઈએ. આ છે ખૌફ. આ ખૌફ જ્યારે ઇન્સાનના જિંદગીમાં આવી જાય ત્યારે ઇન્સાન અલ્લાહની બારગાહમાં જ્યારે કબ્રમાં જાય તો એને કંઈ વ્યાધિ હોતી નથી. સાલભાઈ અંસારીનું નામ તમે સાંભળેલું હશે. સાંભળ્યું છે સાલભાઈ અંસારી. સાલભાઈ અંસારી રસૂલે ખુદાનો એક સાહાબી છે. એક વખત બધા માણસો જિહાદમાં જાય છે, મશહૂર મારૂફ સાહાબી છે, બધા જિહાદમાં જાય છે. સાલભાઈ અંસારીને રાખવામાં આવે છે મદીનામાં. અમુક માણસોને રાખવામાં આવતા કે બૈરા લોકોનું કામ હોય, મદીનાનું ધ્યાન રાખવાનું હોય, એવું બધું આ કરી આપતા.
સાલબે અંસારી મદીનામાં રહે છે અને બધા માણસોને લાવવું કારવવું હોય બધું લાવી દેતા હોય છે. એના દોસ્ત હતા, એના ઘરેથી કાંઈ કીધું હશે કે મારા માટે કાંઈક બજારમાંથી વસ્તુ લાવી આપો. બજારમાંથી વસ્તુ લાવી અને ઘરમાં મૂકવા ગયા. સાલબે અંસારી રસૂલે ખુદાનો સાહાબી છે, વસવાસ જાગે છે, આગળ વધે છે. ઘરનો પરદો હતો, એની પાછળ ઓરતો હતી, ઓરત હતી, એના દોસ્તની ઘરવાળી હતી, ઘરમાં એકલી હતી. એ પરદો હટાવે છે, ત્યાં એના દોસ્તની પત્ની જે છે એક શબ્દ બોલે છે, અન્નાર અન્નાર, આગ આગ, જહન્નમની આગ જહન્નમની આગ. સાલબે અંસારી હોશમાં આવે છે કે હું શું કરવા જાઉં છું, ઘરની બહાર નીકળે છે, આટલો સદમો કરે છે, જંગલમાં જઈ પોતાને એક ઝાડ સાથે બાંધી દે છે, ઇસ્તગફાર કરવા લાગે છે. શું કામ? ગુનાહ થઈ ગયો, હવે ડરી ગયો છે, અલ્લાહની બારગાહમાં ઇસ્તગફાર. બધા માણસો જિહાદમાંથી રસૂલે ખુદા પાછા આવે છે, કહે છે શું થયું, સાલબા ક્યાં છે, સાલબે અંસારી ક્યાં છે? તો કે યા રસૂલલ્લાહ, આવો વાક્યો બન્યો, એ પોતાને જંગલમાં બાંધી દીધો છે અને ઇસ્તગફાર કરે છે, ડરી ગયો છે એકદમનો. કહે છે કે ખોલીને લઈ આવો. કે યા રસૂલલ્લાહ, એ ના પાડે છે ખોલવાની. જ્યાં સુધી કુરાનની આયત થકી ખુદાવંદી આલમ કુરાનની આયત નાઝિલ નહીં કરે કે મને બક્ષી દીધો છે, અથવા તો રસૂલે ખુદા હુકમ નહીં આપે કે તું બક્ષાઈ ગયો છે, ત્યાં સુધી એ પોતાની જાતને નહીં ખોલે એવી વાત કરે છે. ખુદાવંદી આલમ જિબ્રાઈલને હુકમ આપે છે, એક આયત લઈને આવે છે, તૌબાની આયત લઈને આવે છે. રસૂલે ખુદા કહે છે કે જાઓ આ આયત સંભળાવો એને, તૌબાની આયત સંભળાવી, એ પોતાની જાતને ખોલે છે, રસૂલે ખુદાની ખિદમતમાં હાજર થાય છે અને કહે છે રસૂલલ્લાહ મારી આ ભૂલ થઈ ગઈ. રસૂલે ખુદા કહે છે કે ખુદાએ તને માફ કર્યો તારા ઇસ્તગફાર બદલ. મતલબ અહીંયા છે, આપણે ગુનાહ ઉપર ગુનાહ કરતા જઈએ છીએ, પણ ના તો આપણને ખુદા યાદ આવે છે, ના તો કયામતનો અઝાબ યાદ આવે છે. એટલા માટે આપણે તોબા પણ નથી કરતા અને આપણે એમ કહીએ છીએ કે હજી તો દુનિયા લાંબી છે અને ખુદા ગફૂરુર રહીમ છે. આ રસૂલે ખુદાના સહાબી આવી રીતે પોતાની જાતને બાંધી રાખતા હોય અને આવી રીતે ઇસ્તગફાર કરતા હોય તો આપણી હાલત કેવી હોવી જોઈએ? જરૂરી છે કે આપણે ડગલે ને પગલે ખુદાથી ડરવું જોઈએ કે જેથી આપણે જ્યારે ખુદાની બારગાહમાં હાજર થઈએ ત્યારે ખુદાવંદી આલમ આપણને અમાન અને રક્ષણ આપે. બહુ જરૂરી છે. તો પહેલો ખૌફ જે જિંદગીમાં જરૂરી છે એ ખૌફ એ ખુદા છે. એક દુરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. બીજો ડર જે છે એ કયામતનો ડર હોવો જોઈએ આપણી જિંદગીમાં, કારણ કે કયામતનો દિવસ જે છે એ કોઈ સામાન્ય દિવસ નથી. કયામતનો દિવસ એવો ખતરનાક દિવસ છે કે જેના વિશે અગર અશરો પડવામાં આવે મોત અને કયામત ઉપર તો 10 મજલિસ થઈ શકે એમ છે. અને શાયદ તમે બધા અત્યારે શોખથી સાંભળવા આવો છો અને એ અગર જો 10 મજલિસ શરૂ કરવામાં આવે તો બીજે દિવસે મને લાગે 75% માણસો ના દેખાય. એટલી ખતરનાક બાબતો છે. જો કે હું નથી પડવાનો, તમે વ્યાધિ ન કરજો, વ્યાધિ નહીં કરતા. કયામતનો ડર મોમીનો આ બાબતે ઇરશાદ ફરમાવે છે, ઇન્ના નખાફો મિન રબ્બિના યૌમન અબૂસન કમતરીરા. સુરે રહેમાનની આયત છે, બરાબર છે ને? મોમીન લોકો જે છે કયામતથી ડરતા હોય છે કે ત્યારનો દિવસ એવો દિવસ છે જ્યારે કોઈ કોઈને કામ લાગવાનું નથી, બધા એકબીજાથી ભાગવાના છે. અગર જો એ ડર દુનિયામાં આપણી દિલમાં બેસી જાય અને એ રીતે કયામતના ડરથી આ જિંદગીને આગળ વધારીએ, આપણી જિંદગી કામયાબ જિંદગી રહેશે, પછી કયામતમાં નહીં ડરવું પડે. અગર જો અહીંયા ડરી લીધું તો ત્યાં ડરવાની જરૂર નહીં પડે, પણ અહીંયા કયામતનો ડર ના રાખ્યો તો પછી ત્યાં ડરવું પડશે. એક માણસ પોતાની દુકાનમાં બેહોશ થઈ ગયો. શું થઈ ગયો? બેભાન. જનાબે સલમાને ફારસી ત્યાંથી વટાય છે, પસાર થાય છે તો જોવે છે કે આ માણસ
બેભાન છે. એ માણસ લોહાર હતો, લોઢો ઘડતો હતો. જનાબે સલમાને ફારસીની દુકાનમાં જાય છે, પાણી બાણી છાંટે છે, એને ઊભો કરે છે કે ભાઈ શું થઈ ગયું? તો કે જ્યારે મેં લોઢાને ભઠ્ઠીમાં નાખ્યો અને એ લોઢાને બહાર કાઢ્યું તો એ લોઢો એકદમ લાલ હતો. મને જે છે કુરાનની આ યાદ આયત યાદ આવી, વલહુમ મકામઉ મિન હદીદ, અને એ ગુનેગારો માટે જન્નતના ગુર્જ રાખવામાં આવેલા હશે, જહન્નમના ગુર્જ રાખવામાં આવેલા હશે. લોઢાના આપણે શું કહેવાય, લોઢાની ગદા રાખવામાં આવેલી હશે. એ જોઈ એ યાદ આવી ગયું અને હું બેભાન થઈ ગયો. આપણે ઘણી વખત જહન્નમને યાદ કરવી હોય ને તો જ્વાળામુખીને જોઈ લેજો. કૌશરમુખીને નહીં, જ્વાળામુખીની વાત કરું છું. તમે બધા જાગો છો કે નહીં મને ખબર નથી પડતી. જરાક માથું તો હલાવતો રહ્યો તો મને ખબર પડે કે સમજાય છે નથી સમજાતું, એકદમ લીન થઈ જાઉં છું. ખેર આરામથી સાંભળો, કાંઈ વાંધો નથી. જનાબે સલમાને ફારસી એ માણસને ઉઠાડે છે, કહે છે કે મને જહન્નમના હથિયાર યાદ આવી ગયા, કે ખુદાવંદી આલમ કુરાનમાં આ કહે છે. એવું ના બને કે ખુદાવંદી આલમ એ જહન્નમની સળગતી ગદાથી મને મારા ઉપર અઝાબ નાઝિલ કરે. એટલા માટે હું એ જોઈને બેભાન પડી ગયો. વિચાર કરીએ, રસૂલે ખુદા અવારનવાર માણસોને યાદ દેવરાવતા, કબ્રસ્તાનમાંથી પસાર થતા ત્યારે કહે છે આ કબ્ર જે છે એ આગથી ભરેલી છે. યા રસૂલલ્લાહ, આ મૈયતનો ગુનાહ શું હતો? તો કે એ મૈયતનો ગુનાહ એ છે કે અહીંયાની વાત વા કરતો, વાની વાત વા કરતો. આપણે એને ગુજરાતીમાં શું કહેવાય? ના, ગીબત ના કહેવાય. અહીંની વા કરવી ચાડી ચુગલી અથવા તો સુખંચીની ઉર્દુમાં કહેવાય, ચાડી ચુગલી કરવી. આ જે છે બહુ ખતરનાક ગુનાહ છે, અને આ ગુનાહ એવો છે કે જે ખુદાવંદી આલમ જલ્દીથી માફ નથી કરતો, કારણ કે આ ફિતનાનું કારણ છે. અને આપણે અગર જો આ બધા ગુનાહના અસર જાણતા હોત તો કોઈ દિવસ ગુનાહ કરત નહીં. આપણી કોમ કોઈ દિવસ એક નથી રહી શકતી જ્યાર સુધી આપણે આવા ચાડી ચુગલી કરનારની વાતો સાંભળશું. ચાડી ચુગલી કરનારની વાતો શું હોય? અહીંયાની વાત લાવીને વા વાત કરશે, વાની વાત લાવીને વા વાત કરશે, અને આપસમાં કોઈ દિવસ આપણને એક થવા દેશે નહીં. અને આમાં ઘણા મોટા મોટા લોકોનો સાથ હોય છે. હું નામ નથી દેતો, નહીંતર એમ થશે કે આગળની હસદ થાય છે, પણ મારા હમ લિબાસ પણ ઘણા આ લોકોમાં સામેલ હોય છે. ખુદાવંદી આલમ આપણને આવા ખરાબ લોકોથી મહેફૂઝ રાખે, અને આપણે પણ આવી વસ્તુથી મહેફૂઝ રહેવું જોઈએ કે આવા બધા આપણી આવા બધા ગુનાહ આપણી જિંદગીમાં ના આવી જાય, નહીંતર આપણે કોઈ દિવસ કામયાબ નહીં થઈ શકશું. આપણે આ બધા ગુનાહોનો અસર કે જે આપણી કબરને આગથી ભરી દે છે એ બધા ગુનાહથી ડરવું જોઈએ. બીજો ખોફ જે આપણે જિંદગીમાં જરૂરી છે એ છે આ વસ્તુ કે આપણે કયામતને યાદ કરીએ. આપણે જે ગુનાહ કરીએ છીએ અથવા કરવાનો ઈરાદો કરીએ છીએ એના ફળ વિશે વિચાર કરીએ કે આનો અંજામ શું થશે, ગીબતનો અંજામ શું હોય છે, ગીબતનું પરિણામ શું આવે છે, જૂઠનું પરિણામ શું આવે છે, ઝિનાનું પરિણામ શું આવે છે, ગાયનનું પરિણામ, ગીત ગાવાનું પરિણામ શું આવે છે, ગીત જોવાનું પરિણામ શું આવે છે, ઇન્ટરનેટ ઉપર જઈ અને ખરાબ ફિલ્મ જોવાનું પરિણામ શું આવે છે, ખરાબ ફોટા જોવાથી શું નુકસાન થશે કયામતમાં. આ બધા ગુનાહોનો જ્યારે આપણે અસર જાણી લેશું, યાદ રાખશું, કયામતનો ખોફ આપણા દિલમાં બેઠશે ને આપણે ગુનાહોથી પરહેજ કરી શકશું. અને પછી જ્યારે આઝાદારી કરશું ત્યારે ઇમામ હુસૈન અલેસલામ આપણી આઝાદારી ઉપર ખુશ થશે. જનાબે ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલેહા આપણા આંસુ અને પોતાના રૂમાલમાં જગ્યા અતા કરશે. તમે કહેશો કે શું અમે ગુનાહ કરીએ તો શું અમારી આઝાદારી કબૂલ નહીં થાય? મને નથી ખબર, ખુદાવંદી આલમ કબૂલ કરવા વાળો છે. ખુદાવંદી આલમ આપણા બધાની આઝાદારીને કબૂલ કરે. પણ ખુદાવંદી આલમ કુરાની મજીદમાં એક આયત બયાન કરે છે જે આપની સમક્ષ રજૂ કરી દઉં. અને ખુદાવંદી આલમ કુરાની મજીદમાં જે વાત કરે છે એ ખાલી બધા મુસલમાનો માટે નથી, ખાસ આઝાદારો માટે પણ છે. એવું નથી કે આઝાદારે માટે
માંથી બાકાત છે ને, બધા માટે છે. ઇન્નમા યતકબ્બલુલ્લાહુ મિનલ મુત્તાકીન, ખુદાવંદી આલમ પરહેજગાર લોકોની ઇબાદતને કબૂલ કરે છે. હવે આમાંથી સમજી લ્યો કે આપણે ગુનાહ કરતા હોય ને અઝાદારી કરતા હોય તો આપણી અઝાદારી કબૂલ થાય કે ના થાય, વિચાર આપણે કરવાનો છે. બધી વસ્તુ માટે જરૂરી છે કે પહેલાં ગુનાહોથી પાક થઈ અને ઇબાદત તરફ આગળ વધીએ. એનો મતલબ એમ પણ નથી થતો કે આજથી આપણે અઝાદારી મૂકીએ અને પહેલાં ગુનાહ છોડવા માટે આગળ વધી જઈએ. ના, આ બે સાથે સાથે જ થવું જોઈએ. કારણ કે આ અઝાદારી છે કે જે આપણને ફોર્સ આપે છે કે આપણે ગુનાહોથી પરહેજ કરી શકીએ. એક દુરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. ખેર, સમય પૂરો થઈ ગયો છે, પણ બે વસ્તુ બાકી છે, કહેતો જાઓ. ત્રીજો ખૌફ જે ઇન્સાનને પોતાની જિંદગીમાં હોવો જોઈએ એ છે પરિણામનો ડર. નામે આમાલ જે આપવામાં આવશે એનો ડર. પહેલો ખુદાનો ડર, બીજો કયામતનો ડર, ત્રીજો જે છે પરિણામનો ડર. પરિણામ એટલે શું? આપણી આકેબત. આપણે આખી જિંદગી જીવી લીધી, પણ જ્યારે રૂહ કબજ થવાની હોય ત્યારનું મહત્ત્વ વધારે છે કે ત્યારે આપણે મોમિન છીએ કે નથી, ત્યારે ઈમાન ઉપર આપણું ઈમાન સલામત છે કે નથી, એ બહુ મહત્ત્વની વાત છે. કે આકેબત, અગર જો કહેવામાં આવે કે તમારી જિંદગીમાં કોઈ દુઆ કબૂલ નહીં થાય, ફક્ત એક જ દુઆ કબૂલ થશે, તમે કઈ દુઆ કરશો? સવાલ તમારાથી છે. હું સવાલ કરું એટલે પછી જવાબ જોઈએ મને. એક જ દુઆ તમારી કબૂલ થવાની છે, બીજી એક દુઆ કબૂલ નથી થવાની, તમે એ કઈ દુઆ કરશો? અહેસંત, આપણી આકેબત ખૈર થાય એની દુઆ કરીએ. કારણ કે આપણો અંજામ ઈમાન સાથે થયો તો જ કામયાબી છે. વવસ્સા બિહા ઇબ્રાહીમ બની વ યાકૂબ યા બુનૈયા, હઝરત ઇબ્રાહીમ અને હઝરત યાકૂબ અલૈહિસ્સલામે એની ઔલાદોને વસિયત કરી, અય મારા દીકરાઓ, ઇન્નલ્લાહ અસ્તફા લકુમ લકુમુદ્દીન, ખુદાવંદી આલમે તમારા માટે એક દીનને સિલેક્ટ કર્યો છે. ફલા તમૂતુન્ના ઇલ્લા વ અંતુમ મુસ્લિમૂન, તો હવે તમે મરજો નહીં સિવાય કે તમે મુસલમાન હોય. હઝરત યાકૂબ અને ઇબ્રાહીમ પોતાના દીકરાઓને આ વસિયત કરે છે કે જ્યારે તમે આ દુનિયાથી રુખસત થાઓ તો ઇસ્લામની હાલતમાં મુસલમાન હોવા સાથે તમે રુખસત થાજો. હું પણ તમને બધાને એ જ કહું છું, આપણે બધાએ એ જ કોશિશ કરવી જોઈએ કે જ્યારે આપણે આ દુનિયાથી રુખસત થઈએ તો આપણે મુસલમાન હોવા જોઈએ. એવું ના બને બરસિયાએ આબિદ કે જે પૂરી જિંદગી ઇબાદત કરતો રહ્યો એની દુઆ મુસ્તજાબ હતી, જે દુઆ કરતો કબૂલ થઈ જતી, લોકો એની પાસે શફા માટે આવતા. પણ જ્યારે એક નાબીના છોકરી બાદશાહની છોકરી આવે છે દુઆ કરાવવા માટે, આની હાલત ખરાબ થાય છે અને એ ઇન્સાન એ ઔરત સાથે ઝીના કરી નાખે છે, પછી ડર લાગે છે, એ ઔરતને કત્લ કરે છે, દફનાવી દે છે. અને એના ભાઈઓને ખબર પડે છે, શૈતાન જાહેરી રૂપ લઈને આવે છે અને કહે છે કે તમારી દીકરી અહીંયા છે, તમારી બહેન અહીંયા છે, ત્યાં જનાઝો કાઢવામાં આવે છે. બરસિયાએ આબિદને સુળી ઉપર લટકાડવામાં આવે છે, સુળી ઉપર લટકાડવામાં આવે છે, શૈતાન જાહેરી રૂપ લઈને આવે છે કે મને સજદો કર તો હું તને નજાત અપાવું. એ ઇન્સાન ઇશારાથી સજદો કરે છે અને એને ફાંસી દઈ દેવામાં આવે છે. વિચાર કરે એક માણસ કે જેની દુઆ બધી કબૂલ થતી હતી અને હવે મરે છે તો શિર્કની આલમમાં, શૈતાનને સજદો કરવાના આલમમાં મરે છે. તો આપણે વિચાર કરવાનો છે કે એવા મોટા માણસ જેની દુઆ કબૂલ થતી હોય અને ફેંકાઈ જાય, આપણી શું હાલત? આપણે ડરવાનું છે કે એવું ના બને કે આપણી આકેબત, આપણો અંજામ ખરાબ થઈ જાય. ઝુબૈર કે જેની માટે અહલે બૈત અલૈહિમુસલામ મૌલાએ કાયનાત ફરમાવતા, ઝુબૈરો મિન્ના અહલલ બૈત, પણ અંજામ કેવો થયો? મૌલાએ કાયનાતની સામે જંગે જમલમાં આવી ગયો,
અને દીકરાના હાથે કત્લ થાય છે. વિચાર કરીએ, દરેક માણસ અત્યારે મોમિન છે તો એની આકેબત સારી થાય એની ગેરંટી નથી. માટે અલ્લાહની બારગાહમાં હંમેશા દુઆ કરતી રહેવી જોઈએ કે ખુદાયા મારી આકેબતને સારી કર. હંમેશા ડરવું જોઈએ ઇન્સાને, એવું ન બને કે મોત આવવા પહેલાં હું બહેકાઈ જાઉં. અને આ ઇન્સાન બહેકાતો નથી સિવાય કે એની જિંદગીના જે વિચારધારા હોય છે એના અસર જે છે અહીંયા પડે છે. માટે કોશિશ કરીએ હંમેશા આપણે આપણી આકેબતથી ડરતા રહીએ. એક દુઆ પણ છે, ઝિયારતે હઝરત માસુમે કુમ જે છે એમાં આ દુઆ છે, અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા, કે ખુદાયા હું તારી બારગાહમાં દુઆ કરું છું, અન તખ્તિમ અલી બિસઆદા, ખુદાયા તું મારી ઉમરને કામયાબી સાથે પૂરી કર, વલા તસલુબ મિન્ની મા અનાફી, અને જે ઈમાન ઉપર અત્યારે હું છું એ મારાથી પાછું ના લઈ લે. એટલે કે મને આ દુનિયાથી જ્યારે ઉઠાવ તો બા ઈમાન ઉઠાવ. આ ત્રીજા પ્રકારનો ખોફ. કેટલા ખોફ છે? ખોફ એ ખુદા, કયામતનો ડર, અને આકેબત બરબાદ થઈ જવાનો ડર. અને ચોથી વસ્તુ કે ઇન્સાને ડરવું જોઈએ કે એ ઇન્સાન ગુનેગાર ના બની જાય. હંમેશા એક એક કદમ સાચવીને રાખે, એવું ના બને કે આ નફ્સ એને ફોસલાવી દે, શૈતાન એને જે છે વસવાસ કરી અને ગુનાહમાં મુબતલા કરી દે. ઇન્સાને દરેક કદમ એક કદમ જે છે સંભાળીને રાખવો પડશે. અને અગર જો ગુનાહ થઈ જાય તો અલ્લાહની બારગાહમાં જલ્દીથી તોબા માંગી લેવી જોઈએ. એવું ના બને કે આપણે ઇંતજાર કરવા લાગીએ અને આપણો સમય પૂરો થઈ જાય અને ગુનાહ બાકી રહી જાય. બસ આખરી વાત અને મસાહેબ તરફ આવો. સુફિયાન બિન હર્ષ જે છે એ રસૂલે ખુદાનો દૂધ ભાઈ છે. દૂધ ભાઈ એટલે તો તમે સમજો ને, જનાબે હલીમાથી રસૂલે ખુદાએ દૂધ પીધેલું. હવે જનાબે હલીમાના અમુક દીકરાઓ હતા કે જેણે હલીમાથી દૂધ પીધું, અથવા તો જનાબે હલીમાના ખુદ દીકરાઓ હતા. આ સુફિયાન બિન હર્ષ જે છે એ રસૂલે ખુદાનો દુશ્મન હતો. એ શું કરતો? મક્કામાં જે છે લોકોને બચ્ચાઓને પૈસા આપે, ભાગ આપે, અને કહેતો કે જાઓ રસૂલે ખુદા પાછળ દોડો પાગલ પાગલ કહીને. આવી રીતે રસૂલે ખુદાને પરેશાન કર્યા છે. રસૂલે ખુદા મદીનામાં આવ્યા તો એના માટે હુકમ પણ જારી કર્યો કે સુફિયાન બિન હર્ષ જ્યાં દેખાય એને કતલ કરી નાખજો. સુફિયાન બિન હર્ષ 60 વર્ષનો થયો. એક વખત ઓચિંતા વિચાર આવે છે કે મેં આટલા ગુનાહ કર્યા છે, રસૂલે ખુદા મારાથી રાજી નથી, હવે કરવું તો શું કરવું, કેવી રીતે હું મારી જાતને બક્ષાવી શકું, મુસલમાન થવું છે એનો રસ્તો શું, જ્યારે કે મારી માટે કતલનો હુકમ બહાર પડી ચૂક્યો છે. જાય છે ઉમે સલમા પાસે, જાય છે કે મારે મુસલમાન થઈ જવું છે, ગુનાહોની તોબા માંગવી છે, કેવી રીતે? તો કે મને નથી ખબર, રસૂલે ખુદા તારાથી બહુ નારાજ છે, તું રહેવા દે, રસૂલે ખુદા સામે જાતો નહીં. તો કે હવે રસ્તો? તો કે મૌલાએ મુત્તકિયાન હઝરતે અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલાતુ વસ્સલામ, એનાથી સવાલ કરો, એ શાયદ કાંઈ રસ્તો દેખાડે. મૌલાએ કાયનાત પાસે જાય છે કે મૌલા આનો રસ્તો શું, મને પછતાવો થાય છે, મેં જે કર્યું મારી જિંદગીમાં બરાબર નથી. ખુશનસીબ છે એ ઇન્સાન જેને કાંઈક અક્કલ આવે, સમજણ આવે કે જે મેં આ બધું કર્યું છે બરાબર નથી, એની તોબા માંગે. પણ ઘણા માણસો એવા હોય છે ભૂલ કરે છે અને પછી એના ઉપર અકળાઈને રહે છે, એ બહુ ખરાબ છે. ઇમામ અલી અલે ઇસ્લામ એને રસ્તો દેખાડે છે કે તું રસૂલે ખુદાનો દૂધ ભાઈ છે, રઝાઈ ભાઈ છે, માટે તું રસૂલે ખુદા પાસે જા. અને હઝરત યુસુફ અલેસલામના ભાઈઓએ જે વાત કરી હતી હઝરત સુરે યુસુફમાં આ આયત છે, એ રસૂલે ખુદાની સામે બયાન કર અને કે લખદ આથરક અલ્લાહ અલૈના વ ઇન્ના કુન્ના લખાતઈન. હઝરત યુસુફના ભાઈઓ જ્યારે હઝરત યુસુફ પાસે આવ્યા ત્યારે આ વાત કરી હતી કે અય યુસુફ, અય અમારા સરદાર, ખુદાવંદી આલમે તને અમારા ઉપર ફઝીલત આપી છે અને ખરેખર અમે ખતાકારોમાંથી હતા. તો હઝરત યુસુફ અલે ઇસ્લામ એ લોકોને જવાબ આપે છે
લા તસરીબ અલૈકુમ અલયૌમ. અને અહીંયા રસૂલે ખુદા પણ આને જવાબ આપે છે, લા તસરીબ અલૈક, હવે કોઈ તારા ઉપર મલામત નથી, મેં તને માફ કર્યો. અને આ માણસ સુધરી ગયો. આપણે પણ ખુદાની બારગાહમાં દુઆ કરીએ, ઇમામે ઝમાના અલૈહિ સલામનો વાસ્તો આપીએ અને કહીએ, અય ઇમામે ઝમાના અલૈહિ સલામ, લકદ આથરક અલ્લાહ અલૈના, કહે ઇમામે ઝમાના અલૈહિ સલામ, અલ્લાહે તમને અમારા ઉપર ફઝીલત આપી છે. અને ઇન્ના કુન્ના લખાતઈન, ખરેખર અમે ખતાકારોમાં હતા, અમે તમારી ઇતાઅત કરીએ છીએ, નથી કરતા, પણ આ ફરશે અઝા ઉપર એક વસ્તુને અમે તમને વાયદો કરીએ છીએ કે અમે આ હિજરી સન 1440ની જે શરૂઆત થઈ છે, અમે આ ફરશે અઝા ઉપર વાયદો કરીએ છીએ કે અમે અમારી જિંદગીમાં ગુનાહ નહીં કરીએ, ગીબત નહીં કરીએ, ખોટું નહીં બોલીએ, ચુગલખોરી નહીં કરીએ, ના મહેરમ તરફ નહીં જોઈએ, ખરાબ ફિલ્મ નહીં જોઈએ, કોઈનું ખરાબ નહીં ઈચ્છીએ. ત્યારે જે છે ઇમામે ઝમાના અલૈહિ સલામ આપણાથી રાજી થઈ જાય અને શાયદ આપણને વધારે ઇતાઅતની તૌફીક નસીબ થાય. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. વાતનો ખુલાસો કરી નાખો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મક્કામાં છે, ત્યાં ગવર્નરનો પત્ર આવે છે, ઇમામેને જવાબ લખે છે, ખૈરુલ અમાન, બહેતરીન અમાન અલ્લાહની અમાન છે, જે ખુદાથી ડરે છે એને કોઈ અમાનની જરૂર હોતી નથી, અને જે ખુદાથી નથી ડરતો એને કોઈ બચાવી શકતો નથી. અને પછી આપણે શરૂઆત કરી આ ખૌફ ઉપરથી કે ઇન્સાનને જિંદગીમાં ચાર ખૌફની જરૂર હોય છે, એક ખૌફ એ ખુદા, એક કયામતનો ડર, એક આકેબત ખરાબ થવાનો ડર, અને એક ગુનાહમાં ફસાઈ જવાનો ડર. આ ચાર ડર સાથે ઇન્સાન જિંદગી જીવે તો એની જિંદગી અહલે બૈત અલૈહિસ્સલામના નકશે કદમ પ્રમાણે થઈ શકે છે. આ અબ્દુલ્લાહ ઇબ્ને જાફર એનો શુક્રિયા અદા કરે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કે ભલે તમે આ અમાનનામું લઈ આવ્યા, પણ મને આ અમાનનામાની જરૂર નથી. અને એક રવાયત પ્રમાણે આ મક્કામાં જે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને પોતાના બે ફરજંદ અતા કરે છે અને કહે છે, આ ઓનો મોહમ્મદ હું તમને અતા કરું છું. કરબલામાં જ્યારે પણ જરૂર પડે ઓનને, ઓન અને મોહમ્મદને કુરબાન કરજો, હું નથી આવી શકતો કારણ કે મારી તબિયત સારી નથી રહેતી. હા આઝાદારો, અબ્દુલ્લાહ ઇબ્ને જાફર બીમાર રહેતા હતા, તેમ છતાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામને મળવા માટે મક્કા સુધી આવેલા અને એક રિવાયતમાં ઓનો મોહમ્મદને ત્યાં સોંપેલા હતા. ખેર, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મક્કાથી નીકળી કૂફા તરફ આગળ વધે છે અને કરબલામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામને ઘેરી લેવામાં આવે છે. એટલું જ નહીં, બલકે આશુરનો દિવસ નમુદાર થાય છે, બધા ઇમામના સાથીઓ પોતાની જાનને કુરબાન કરે છે. જ્યારે ઇમામનો કોઈ સાથી અને અનસાર બાકી ના રહ્યો, એક પછી એક ઇમામના ખાનદાને બની હાશિમના ફર્દ આગળ વધે છે અને પોતાની જાનને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર કુરબાન કરવા લાગે છે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા આખી રાત પોતાના બચ્ચાઓને સમજાવે છે કે યાદ રાખજો, કાલે ઇમામે હુસૈન ઉપર બહુ મુશ્કેલાત ભર્યો દિવસ છે, મુસીબતનો દિવસ છે, તમે તમારી જાનને કુરબાન કરવામાં કચાશ નહીં કરતા. જનાબે ઝૈનબ શબે આશુરના પોતાના બચ્ચાઓને સમજાવે છે, આ મારા લાડલાઓ, અગર જો તમે લડાઈ કરતા કરતા નહેરે ફુરાત સુધી પહોંચી જાઓ તો હરગિઝ પાણી ના પીજો, કારણ કે અહીંયા હુસૈન પ્યાસા છે, હુસૈનની ઔલાદ પ્યાસી છે, સકીના પ્યાસી છે. હા ઝદારો, સુબે આશુર નમુદાર થઈ અને મોતનો બજાર ગરમ થયો. જનાબે ઝૈનબ એક ખૈમામાંથી નીકળી બીજા ખૈમા તરફ જાય છે, બંને બચ્ચાઓને બેઠેલા જોઈ છે અને કહે છે, આયોનો મોહમ્મદ, શું હજી તમે શહીદ નથી થયા? હજી તમે તમારી જાનને હુસૈન ઉપર કુરબાન નથી કરી? કહે છે, આય માદરે ગિરામી, બસ તમે એકવાર રજા લઈ દો, અમે મક્તલમાં જઈએ, ત્યાંથી પાછા નહીં
نہیں آویے. حاضر دارو جناب زینب امام حسین علیہ السلام نا خیمہ ما جائے جے انے کہے جے بھائی ہوں آج ایک وستو مانگو آوی جو شو تم نے عطا کریش. امام حسین کہے جائے بہن زینب تمہیں کوئی دیوس کا ہمارا پاسے مانگیو نہ دی آج پہلی وار مانگو جو ہوں کیم نہ آبو. کہے جے مارا بچاؤ نے رجا آبو کہ مقتل ما جائے انے تمہاری اوپر ماری جان نے کو یہ لوگوں نے جان نے قربان کرے. حاضدارو آبن نے فرزندوں نے امام حسین علیہ السلام تیار کرے چھے تیار کرے چھے انے مقتل ما مکلے چھے. آبن نے ویر جعفر تیار نا پودرا چھے آبن نے ویر علی نا نواسا چھے. حاضدارو اے بھی لڑائی دکھاڑے چھے اے وہ جہاد دکھاڑے چھے کہ آبن نے فرزندو پہلا تو نہر فرات سدھی جائے چھے تیاں قبضو کرے چھے تیاں تھی آگڑ ودے چھے انے عمر سعد نا خیمہ سدھی پہنچے چھے. عمر سعد خیمہ نے پاچھڑ تھی چیری نے بھاگو اپڑے چھے انے پاچھڑ تھی عمر سعد ایک لشکر طرف حوالے جائے چھے انے کہے چھے بدا بیگا مڑی آبن نے بالک اوپر حملو کروا ماوے آبن نے بالکوں نے گھیری لیوا ماوے چھے. حاضدارو بننے بالکو گھوڑا تھی زمین اوپر آوا آوے چھے آواز دے چھے السلام علیکہ یا ابا عبداللہ السلام علیکہ یا ابن رسول اللہ. حاضدارو حضرت عباس علیہ السلام انے امام حسین علیہ السلام مقتل ماغل بدے چھے حضرت عباس اون نی لاش نے اٹھاوے چھے امام حسین محمد نی لاش نے اٹھاوے چھے مقتل ماوے خیمہ ماوے چھے جناب زینب نا خیمہ ما جائے چھے بننے فرزندوں نے راکے چھے جناب زینب شکر نو سجدو کرے چھے آواز دے چھے ربنا تقبل منا. حاضدارو جناب زینب کما کہو اونو محمد نو ماتم ندی کری شکتا. حاضدارو جیارے پن زینب نے موقع ملیو حسین اوپر آنسو وہاویا اکبر اوپر آنسو وہاویا ہائرے جارے شام نہ قید خانہ ماتی جارے چھوٹے چھے تیارے بدانا سر آویا اونو محمد نا سر نے لیوا وارو کوئی نہیں ہدو. کہے جے ایو لاگے جے کہ آنی ماں دنیا دی رخصت دے گئی جے. حاضدارو جناب زینب آواز دے جے اے شام نی اور دو ایو نا بولو اینی ماں یا جیو دی جے پڑھوں کو نے ماتم کرو مارا بھائی حسین نے ماتم کرو کہ مارا دیگراؤں نے ماتم کرو. حاضدارو جناب زینب جارے مدینہ پہنچے جے تیارے گھر میں داخل تھائی جے گھر میں بے بستر نظر آویا جے اونو محمد ناتا آواز دے جے آئے اونو محمد منے معاف کر جو کہ ہوں تمہارے رڑوانو آواز بلند نہ کر.